નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું સંધ્યા શુક્લ સારસ્વત ઇન્ટરનેશનલ એકેડમી ધોરણ સાત વિષય વિજ્ઞાન પાઠ એક વનસ્પતિમાં પોષણ જેનો આજે આપણે પાંચમો ભાગ જોઈશું આજે આપણે નાના સવાલ જવાબ સમજીશું અને પછી તમારે આ લખવાના છે પ્રશ્ન એક લાલ બદામી કે પીળા પર્ણોવાળી વનસ્પતિ કેવી રીતે પ્રકાશ સંશ્લેષણ કરે છે જવાબ લાલ બદામી કે પીળા પર્ણોવાળી વનસ્પતિ લાલ બદામી કે પીળા રંજક દ્રવ્યો ધરાવે છે જે હરિત દ્રવ્યને ઢાંકી દે છે આમ પર્ણનો જે ભાગ લીલો નથી તે પણ હરિતદ્રવ્ય ધરાવે છે આથી આવા રંગોના પર્ણોમાં પણ પ્રકાશ સંશ્લેષણ થઈ શકે છે બે ફૂગ કઈ રીતે લાભકારક અને નુકસાનકારક હોય છે જવાબ ફૂગ નીચેની રીતે લાભકારક છે એટલે કે આપણે પહેલા ફૂગના ફાયદા જોઈશું અને મશરૂમ નામની ફૂગ ખોરાકમાં વપરાય છે યસ્ટ એટલે તમે બ્રેડ પીઝા જેવી વસ્તુઓ છે જે આથો લાવવા માટે વપરાય છે એમાં યસ્ટ નામની ફૂગ વપરાય છે નંબર બે કેટલીક ફૂગ દવા બનાવવામાં વપરાય છે દાખલા તરીકે પેનેસી પેનેસિલિયમ નામની ફૂગમાંથી પેનેસિલિન નામની દવા બને છે આમ આપણને ફૂગ લાભકારક પણ છે હવે આપણે ફૂગના ગેરફાયદા એટલે કે નુકસાનકારક કેવી રીતે છે તે જોઈએ ફૂગ નીચેની રીતે નુકસાનકારક છે અથાણા બ્રેડ રોટલી જેવા ખાદ્ય પદાર્થો પર ફૂગ લાગતા તે અખાદ્ય બને છે એટલે તમે જોયું હશે ને અથાણા પર વાઈટ વ્હાઈટ ફૂગ બાજી જાય બ્રેડ પર બાજી જાય છે અથવા રોટલી બે ચાર દિવસ પડી રહે છે તો એ પણ ફૂગ જેવું વાઈટ થઈ જાય છે તો એ ફૂગ લાગી જાય તો પછી એ ખાવા માટે કામનું રહેતું નથી ભેજવાળા વાતાવરણમાં કપડાં લાકડું પગલખાં પર ફૂગ લાગતા તે વસ્તુઓ બગડે છે ચોમાસામાં તમે એ પણ જોયું હશે કે કપડામાં ભેજ સતત રહેતું હોય છે અથવા લાકડું એના પર ફૂગ લાગી જાય છે તો એ ભાગ શું થઈ જાય છે નકામો થઈ જાય છે ફૂગથી મનુષ્યમાં દાદર ખસ અને ખરજવું જેવા રોગ થાય છે જ્યારે ફૂગથી વનસ્પતિમાં પણ રોગ થાય છે તો ફૂગથી વનસ્પતિમાં થતા રોગો છે ઘેરું અને અંગારીઓ આ રોગ ફૂગથી થાય છે પ્રશ્ન ત્રણ સહજીવન એટલે શું એક ઉદાહરણ આપીને સમજાવો બે સજીવો સાથે રહી જીવતા હોય તથા પોષક તત્વો અને વસવાટ માટે સહભાગી બને તે સંબંધને સહજીવન કહે છે એટલે કે બે સજીવો સાથે રહે અને એકબીજાને મદદ કરે શેના માટે તો પોષક તત્વો માટે અને વસવાટ માટે આ બે સાથે રહેતા સજીવોને સહજીવન કરે છે સહજીવન જીવતા બે સજીવો એકબીજાને લાભકારક હોય છે ઉદાહરણમાં જોઈશું લાયકેન લાયન જે સજીવ છે એમાં લીલ અને ફૂગ એ સહજીવન ગુજારે છે લીલ ફૂગને પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક પૂરો પૂરો પાડે છે જ્યારે ફૂગ એ લીલને વસવાટ પાણી અને ખનિજ તત્વ આપે છે પ્રશ્ન ચાર લીલી વનસ્પતિમાં ખોરાક બનાવવાની ક્રિયાનું ટૂંકમાં વર્ણન કરો એટલે કે વનસ્પતિ ખોરાક કેવી રીતે બનાવે છે તો જુઓ લીલી વનસ્પતિના પર્ણોમાં શું આવેલું હોય છે રંજક દ્રવ્ય આવેલું હોય છે જેને શું કહેવાય છે હરિત દ્રવ્ય હરિત દ્રવ્ય કહે છે હવે હરિત દ્રવ્યનું કામ શું છે તો પર્ણને સૂર્ય ઉર્જાનું શોષણ કરવામાં મદદરૂપ થાય છે તે પર્ણને સૂર્ય ઉર્જાનું શોષણ કરવામાં મદદરૂપ થાય છે આ ઉર્જા પર્ણમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી ખોરાક બનાવવા માટે વપરાય છે આમ વનસ્પતિ હરિત દ્રવ્ય અને સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની મદદથી કાર્બોદિત સ્વરૂપમાં ખોરાકનું સંશ્લેષણ કરે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે આ પ્રક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહે છે આ પ્રક્રિયાનું સમીકરણ નીચે મુજબ છે શું જોઈશે એને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી શેની હાજરી જોઈશે સૂર્યપ્રકાશ અને હરિત દ્રવ્ય તો શું બનશે કાર્બોદિત પદાર્થ વધતા ઓક્સિજન હવે આપણે જોઈશું ટૂંકનોંધ ટૂંકનોંધ લખો ખીટાહારી વનસ્પતિ કેટલીક વનસ્પતિઓ કે જે કીટકોનો શિકાર કરીને તેનું પાચન કરી શકે છે આ પ્રકારે પોષણ મેળવેલી વનસ્પતિને કીટાહારી વનસ્પતિ કહે છે જે વનસ્પતિ કીટકોનો શિકાર કરીને એનું પાચન કરી શકે છે એ વનસ્પતિને શું કહેવાય છે કીટાહારી વનસ્પતિ એના ઉદાહરણમાં છે કળશપર્ણ વિનસમક્ષીપાસ ઢોસેરા જેવી જેવી વનસ્પતિ એ કીટાહારી વનસ્પતિ છે તેમના છોડ પર એક ખાસ પ્રકારની રચના હોય છે ત્યાં કીટક જાય એટલે ફસાઈ જાય અને તે પછી છૂટી શકતું નથી કીટાહારી વનસ્પતિ તે કીટકનું પાચન કરી તેમાંથી પોષક તત્વો મેળવે છે આવી વનસ્પતિના પર્ણ કેવા હોય છે લીલા હોય છે તે પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક બનાવે છે પરંતુ તે જ્યાં ઊગી ન નીકળે છે ત્યાં તેને પૂરતા પોષક તત્વો મળતા નથી એટલે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા તો કરે છે ખોરાક પણ બનાવે છે પણ પૂરતા પોષક તત્વો મળતા ન હોવાથી તેને એની પૂર્તિ કરવા માટે કોણ શું કરે છે કીટકોનું ભક્ષણ કરે છે એવી જ એક ઉદાહરણ જોઈશું કળશ પર્ણ કળશ પર્ણમાં પર્ણમાં કળશ જેવી રચનામાં ફેરવાઈ જાય છે જે કળશ પર્ણનું પર્ણ હોય છે એ કળશ જેવું એટલે કે ઘડા જેવું બની જાય છે પર્ણનો અગ્ર ભાગ એટલે કે આગળનો ભાગ ઢાંકણ જેવો બની જાય છે જે કળશના મુખનો ભાગ ખોલી કે બંધ કરી શકે છે કળશની અંદર વાળ જેવી રચના હોય છે જ્યારે કીટક અંદર પ્રવેશે એટલે ઢાંકણ બંધ થઈ જાય અને કીટક શું થઈ જાય વાળમાં કળશ દ્વારા પાચક ઉત્સેચક ના સ્ત્રાવથી કીટકનું પાચન થાય છે આ રીતે કળશ પણ કીટકનું ભક્ષણ કરે છે બીજી ટૂંકનો જોઈશું મૃતોપજીવી વનસ્પતિ કેટલીક વનસ્પતિ મૃત અને સડી ગયેલા પદાર્થો પર પાચક રસોનો સ્ત્રાવ કરે છે અને તેને દ્રાવણમાં ફેરવે છે પછી તેઓ તેમાંથી પોષક તત્વો શોષી લે છે અને પોષણ મેળવે છે આવા પ્રકારના પોષણને મૃતો જેવી પોષણ કહે છે તો જે વનસ્પતિ મૃત અને સડી ગયેલ પદાર્થમાંથી પોષણ મેળવે તેવી વનસ્પતિને મૃતોપજીવી વનસ્પતિ કહે છે યસ્ટ મ્યુકર મશરૂમ વગેરે મૃતોપજીવી વનસ્પતિ છે યસ્ટ એક કોશી ફૂગ છે યસ્ટ એના માટે વપરાય છે તે આથો લાવવા માટે ખોરાકમાં વપરાય છે મશરૂમ પણ ખોરાકમાં વપરાય છે તમે મશરૂમનું શાક ખાતા હશો ને મ્યુકર ફૂગ જે છે એ નુકસાનકારક છે વાસી બ્રેડ તથા રોટલી પર ફૂગ જોવા મળે છે તે મ્યુકર છે જે સફેદ કે અન્ય રંગના તાતણા સ્વરૂપે સૂક્ષ્મદર્શક યંત્ર વડે જોઈ શકાય છે ફૂગના બીજાણુઓ હવામાં હોય છે જ્યારે ભીની અને હૂંફાળી સપાટી પર આવે તો તે અંકુરિત થાય છે મોટા થાય છે અને વૃદ્ધિ પામે છે ફૂગ અથાણા બ્રેડ કપડાં પગરખાં કે બીજી ઘણી વસ્તુઓ પર ઉગે છે અને તેને ખરાબ કરે છે તો મિત્રો આપણો પાઠ અહીંયા પૂરો થાય છે આજે પણ જે લખા આજે પણ જે સમજાવેલું છે એ બધું જ તમારે નોટમાં લખવાનો રહેશે થેન્ક યુ